विद्यार्थी मित्रों अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। विद्यार्थी मित्रों अपने प्रामाण्य वितरण एनी अंदर आज सेक्शन बी पेज नंबर 135 एना पर एक्जाम्पल नंबर 5 छे ते जोईशुं। तो चोपड़ी खोलो, चोपड़ी में पेज नंबर 135 एक्जाम्पल नंबर 5 रकम जोईए। जो चल एक्स ए 100 मध्यक अने 15 प्रमाणित विचलन वालो प्रामाणिक चल होय तो एक नंबर वितरण में केटला टका अवलोकनोनी किंमत 85 थी वधु हशे, 85 थी वधु हशे। बीजो प्रश्न छे, वितरण में केटला टका अवलोकनोनी किंमत 130 थी ओछी हशे। बे सवाल आपने पूछा छे कि वितरण में केटला टका अवलोकनोनी किंमत 85 थी वधु हशे, એટલે વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત 130 થી ઓછી હશે? તો નોટબુકની અંદર હેડિંગ આપો, એક્ઝામ્પલ નંબર 5 પેજ નંબર 135 સેક્શન ડી, એક્ઝામ્પલ નંબર 5 પેજ નંબર 135 સેક્શન ડીની અંદર જે દાખલો છે તે હેડિંગ આપો। હવે દાખલાની અંદર આપણને મધ્યક આપી દીધો છે મ્યુ બરાબર 100, તો અહીં આપણે શરૂઆત કરીએ। મધ્યક જેને આપણે મ્યુ કહીએ છીએ, મ્યુ બરાબર 100 આપે છે। નેક્સ્ટ એમણે આપણને આપ્યો છે પ્રમાણિત વિચલન, સિગ્મા જેને ડેલ્ટા પણ કહીએ છીએ, બરાબર છે। સિગ્મા બરાબર આપણને આપ્યો છે 15। ચાલો ટોપિક નંબર 1 આપણે શરૂઆત કરીએ, તો કેટલા ટકા અવલોકનોની કિંમત 85 થી વધુ હશે? તો આપણે ટોપિક નંબર 1 અવલોકનોની કેટલા ટકા એ ધ્યાન રાખજો, ખાલી મેં શોર્ટમાં લખું છું અવલોકનોની। તો આપણે દાખલો જોઈએ અહીંયા, તો આપણે શોધવાનું છે પી ટુ બ્રેકેટ એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 85। પી ઇન્ટુ બ્રેકેટ એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 85, કે આપણે 85થી વધુ પૂછવું છે, બરાબર છે। તો એ 85થી વધુ, તો આ જે 85 છે એને પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડમાં આપણે ફેરવવાના છે, કે આ 85 જે છે 85 એને આપણે પ્રામાણ્ય ચલ ઝેડમાં ફેરવીશું, કારણ કે 85ની આપણે કિંમત શોધી શકીએ નહીં, બરાબર છે। તો આપણે x1 આ 85 છે એને x1 તરીકે લઈશું, માટે x1 બરાબર 85। હવે એના અંદર આપણે શું બનશે ઝેડ, માટે z1 બરાબર x1 માઇનસ યુ છે માં સિગ્મા, બરાબર છે, અથવા ડેલ્ટા। તો x1 છે આપણું 85 માઇનસ યુ, મ્યુ છે આપણું 100, મધ્યક 100 છેદમાં 15, બરાબર છે, પ્રમાણિત વિચલન 15। તો આપણે 85માંથી 100 બાદ કરીએ તો 85 નાની રકમ છે, 100 મોટી રકમ છે। 85માંથી 100 બાદ કરીએ એટલે આવે છે માઇનસ 15 છેદમાં 15, 15 × 15 એટલે આપણો z1 આવે છે માઇનસ 1, z1 આવે છે આપણો માઇનસ 1 આવે છે। હવે આપણને પૂછ્યું છે કેટલા ટકા અવલોકનોની કિંમત 85થી વધુ, યાદ રાખજો વધુ શબ્દ છે। આકૃતિ દોરીશું આપણે, આકૃતિ દોરીએ, વચ્ચે ઝેડ બરાબર 0, એટલે મેં આગળ પણ કહ્યું છે અહીંયા માઇનસ 6 થી નીકળ્યું,
પ્લસ ઈ થી લઈ ગયો એટલે આપ જે આખો જે આપણો પ્રામાણિક વક્ર છે એની વેલ્યુ 1 સંભાવના 1 થી વધુ હોઈ શકે નહીં ડાબી બાજુ જે આખી જે માઈનસ ઇન્ફિનિટી છે એની વેલ્યુ 0.5000 અને જે પ્લસ ઇન્ફિનિટી એટલે અહીંયાની જે પ્લસ જે છે એની વેલ્યુ થાય છે 0.5000 0.5000 બધા 0.5000 કરી એટલે 1 થાય છે તો અહીં z1 બરાબર આવે છે આપણે માઈનસ 1 માઈનસ એટલે ડાબી બાજુ પ્લસ હોય તો જમણી બાજુ તો અહીંયા આપણે લખીએ z1 બરાબર માઈનસ 1 બરાબર છે હવે શું કહ્યું છે 85 થી વધુ વધુ તો આ માઈનસ 1 છે એના પછી આ 0 પછી 1 2 3 4 5 એટલે એનો અર્થ એવો થાય કે આ માઈનસ અહીંયા લીધો છે પરંતુ આ પ્લસ ઇન્ફિનિટી પણ આવી જશે એટલે આપણે આગળ આ રીતે કરશે આ બધાનો આપણે ક્ષેત્રફળ સંભાવના શોધીશું બરાબર સંભાવના શોધીશું બરાબર છે ચાલો આ કમ્પ્લીટ એની ફોર્મ્યુલા લખી બરાબર છે ફોર્મ્યુલા લખીશું આપણે તો લખીશું p ઇન્ટુ બ્રેકેટ આ માઇનસ 1 છે માઇનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 બરાબર છે અને અહીંયા અહીંયા જોઈન્ટ થયું છે જો જોઈન્ટ મેં અગાઉ પણ તમને કહ્યું છે કે જમણી બાજુ જે છે એ પ્લસ ઇન્ફિનિટિવ છે પ્લસ ઇન્ફિનિટિવ છે બરાબર છે તો એની વેલ્યુ આપણે અહીંયા લખવાનું છે તો આપણે ફોર્મ્યુલા લખીએ p ઇન્ટુ બ્રેકેટ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન આપણે ઇન્ફિનિટિવ બરાબર છે ઇન્ફિનિટિવ કે આખો સમગ્ર છે બરાબર છે સમગ્ર પ્લસ છે ટી ચલો માઇનસ 1 માઇનસ 1 ની આપણે આપણે ક્ષેત્રફળ આપણે શોધીએ બરાબર છે તો માઇનસ 1 જે છે એની કિંમત આપણે શોધવાની છે મેં તમને કહ્યું હતું કે હવે જ્યારે આપણે કિંમત શોધીએ તો માઇનસ હવે ખાલી 1 ની વેલ્યુ શોધવાની છે તો 1 ની 1.0 ની 0 પર વેલ્યુ કોષ્ટક અહીંયા મારી પાસે અલગ છે તમારા ચોપડીમાં પાર્ટ 2 માં પાછળ છે તો આપણે જોઈશું 1 ની 0 પર વેલ્યુ જો 1.0 બરાબર છે 1.0 અને એનું 0 પર વેલ્યુ હું અહીંયા નજીક લાગીને તમને બતાવું છું બરાબર છે કે મારે જે જોવાનું છે તે 1.0 એકની વેલ્યુ શોધવાનું છે તે 1.0 અને અહીંયા ઉપર 0 તો એની વેલ્યુ આવે છે 0.3413 તો અહીંયા લખીશ માટે 0.3413 આ પ્લસ ઇન્ફિનિટી છે તો પ્લસ ની ટોટલ વેલ્યુ છે 0.5000 વત્તા 0.5000 તો હવે કેલ્ક્યુલેટર ઉપયોગ કરીશું 0.3413 અને 0.5000 એટલે આવશે 0.8413 આની સંભાવના થાય છે 0.84 તે પરંતુ આપણને તો અહીંયા તો એમણે પૂછ્યું છે કે કેટલા ટકા અવલોકનોની ટકાવારી કેટલા અવલોકનોની કિંમત 85 થી વધુ હશે તો આપણે ટકાવારી શોધવાની છે જ્યારે ટકાવારી શોધવાની હોય તો જે સંભાવના હોય એને આપણે 100 થી ગુણાકાર કરી દેવાનું છે તો નેક્સ્ટ એક્સાઇમ માટે ટકાવારી બરાબર 0.84 થી ગુણ્યા 100 એ આપણો આ 34.34 છે વત્તા 0.5000 તેની સંભાવના અને 0.84 બરાબર છે કે કેટલા ટકા અવલોકનોની કિંમત 85 થી વધુ હશે તો આપણે એની સંભાવના આપી કે 84.84 એકથી વધુ આવી શકે નહીં હવે એની ટકાવારી શોધવાની છે તો 0.84 ગુણ્યા 100 કરીશું એટલે કેલ્ક્યુલેટર ઉપયોગ કરતા આવે છે 84.13% ચોર્યાસી પોઈન્ટ તેર ટકા કે કેટલા ટકા અવલોકનોની કિંમત 85 થી વધુ હશે તો 84.13% અવલોકનોની કિંમત 85 થી વધુ હશે નોટબુકમાં ઉતારતા જજો
બીજા ટોપિક પર આવીશું. બીજો ટોપિક આપણને પૂછ્યો છે કે વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત 130 થી ઓછી હશે. બરાબર છે, ટોપિક નંબર 2 આપણે 130 થી ઓછી ટકાવારી પૂછવી છે કે કેટલા ટકા અવલોકનોની વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત 130 થી ઓછી હશે. બરાબર છે, અહીં આપણે x1 તરીકે ફરીથી x1 બરાબર 130 લઈએ. બરાબર છે કે x1 જે આપણે 130 આપ્યો છે તે લઈએ, તો આપણે અહીં જે શોધવાનું છે કે ઇન્ટુ બ્રેકેટ x less than equal to 130. બરાબર છે, તો x1 ને આપણે પ્રામાણ્ય ચલ z માં ફેરવીએ તો આપણે સૂત્ર છે માટે z1 બરાબર x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા x1 માઇનસ મધ્યક છેદમાં પ્રમાણિત વિચલન x1 બરાબર 130, મધ્યક આપણે મ્યુ બરાબર આપણો 100 અને છેદમાં સિગ્મા પ્રમાણિત વિચલન 15. આગળ વધીએ તો 130 માઇનસ 100 કરીશું તો વધશે પ્લસમાં 30 છેદમાં 15. 130 છેદમાં 15 કે પ્લસમાં આવી છે તો 30 ને 15 થી ડિવાઈડ કરી દઈએ તો આવે છે 2. કે આપણે z1 ની કિંમત ફરીથી શોધી નાખી, z1 ની કિંમત તો આવે છે 2 આવે છે. એનો અર્થ એવો થાય છે કે આપણે x less than equal to 130 બરાબર છે p into bracket x less than equal to 130, એનો અર્થ એમ થાય છે કે z less than equal to 130 બરાબર છે, સોરી 2 p into bracket z less than equal to બરાબર છે z less than equal to 2. આપણે અહીંયા જે 2 ની કિંમત શોધી નાખી છે તે કે z1 ની આપણે કિંમત શોધી, બરાબર z1 ની કિંમત શોધી છે આપણે. 2 આકૃતિ દોરી શોની છે, અહીંયા લખીશું z બરાબર 0 બરાબર છે, ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી માઇનસ એટલે પ્લસ ઇન્ફિનિટી છે, પ્લસ ઇન્ફિનિટી. હવે શું છે, જો એમણે એમ કહ્યું છે કે 130 થી ઓછી બરાબર છે, તો અહીં z1 આપે છે 2 પ્લસમાં આવે છે, પ્લસ આવે છે એટલે આ જમણી બાજુ આવશે z1 બરાબર 2. તો 130 થી ઓછી તો અહીં 2 છે, આ સાઈડે અંદર 3, તો ઓછી એટલે 2 પછી 1 પછી 0 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4 માઇનસ 5, તો આ બધી રકમ આવી જશે એટલે આપણે અહીંયા લાઈન દોરીશું કે આ બધી આવી જશે. એટલે આપણે આ z1 2 અને આ માઇનસ ઇન્ફિનિટી જો આવ્યું છે, માઇનસ ઇન્ફિનિટી મેં અત્યારે આગળ પણ તમને કહું કે આની વેલ્યુ છે 0.5000 અને 0.5000. અહીંયા 2 ની આપણે વેલ્યુ શોધીશું. આપણે શું કરીશું, ફોર્મ્યુલા લખીશું કે અહીંયા જે આપણે x less than equal to 130 બરાબર p into bracket બરાબર છે p into bracket z less than equal to 2, તે એની આપણે ફોર્મ્યુલા લખી દઈએ. બરાબર છે, ફોર્મ્યુલા લખી દઈએ, નેક્સ્ટ સાઈડ ની અંદર લખો માટે p બરાબર છે p, તો આપણે જો માઇનસ તરફ ટોટલ છે તો આપણે શું કરીશું, માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ 0 બરાબર, સડન લખજો, વત્તા પ્લસ બરાબર છે p ઇન્ટુ આની સાથે પ્લસ p ઇન્ટુ બ્રેકેટ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 2 બરાબર છે. એ અમારી જગ્યા શોર્ટ છે એટલે મેં નીચે લખ્યું છે, તમે એકસાથ જ લખી દેજો. ચાલો માઇનસ ઇન્ફિનિટી તો એની વેલ્યુ છે 0.5000 વત્તા, હવે 2 જે છે એની આપણે કોષ્ટકમાં કિંમત શોધીએ. ફરીથી હું કોષ્ટકમાં આવું છું, જો
બે, બે પોઈન્ટ ઝીરો, બે એટલે બે પોઈન્ટ ઝીરો, અને ઝીરો ઉપર જોવાનું છે. બે પોઈન્ટ ઝીરો ઝીરોની વેલ્યુ છે 0.4772, એટલે આપણે વેલ્યુ થાય છે 0.4772. તો અહીંયા લખીએ પ્લસ 0.47, બરાબર છે 0.4772. બંને અમને કેલ્ક્યુલેટર પર સરવાળો કરીશું, 0.5000 વત્તા 0.4772, બંનેનો સરવાળો થાય છે 0.9772. પરંતુ એમણે તો પૂછ્યું છે આપણને ટકાવારી, તો નેક્સ્ટ ટાઈમ લખીએ માટે ટકાવારી બરાબર ટકાવારી શોધવાનું છે. તો 0.9772 ગુણ્યા 100, આપણે 100 સાથે ગુણાકાર કરીશું તો ટકાવારી આવશે, 97.72%. જે આન્સર નંબર 2 પૂછ્યું છે આપણને કે પ્રામાણ્ય વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત 130 થી ઓછી હશે, તો આપણે લખી શકીએ કે 97.72% અવલોકનોની કિંમત 130 થી ઓછી હશે. વિદ્યાર્થી મિત્રો, જે અહીંયા દાખલા ગણાવું છું એ વર્ચ્યુઅલ ક્લાસની અંદર પણ જે આપણે દાખલા ગણાવીએ છીએ એ બરાબર વ્યવસ્થિત રીતે નોટબુકમાં ઉતારતા જજો. સમજો, ન સમજ પડે તો મને ફોન કરીને પણ પૂછી શકો છો. વ્યવસ્થિત રીતે નોટબુક તૈયાર રાખજો. બોર્ડની અંદર આ પ્રકારના દાખલા પૂછાશે, જે પ્રકારના દાખલા પૂછાઈ શકે બરાબર છે એ હું તમને કરાવતો જાઉં છું. ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીડિયોમાં આપણે ફરીથી મળીશું. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.